વૃંદાવનના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસનો આજે 8મો દિવસ છે. હાર્દિક પટેલને સમર્થન આપવા માટે દેશભરમાંથી લોકો આવી રહ્યા છે તો બીજી તરફ રાજકોટના ધોરાજીમાં પડઘા પડ્યા હતા. હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસનો આજે 8મો દિવસ છે. હાર્દિક પટેલને સમર્થન આપવા માટે દેશભરમાંથી લોકો આવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતભરના ઘણા શહેરો અને ગામડાઓમાં પાટીદારો દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ રામધૂન જેવા કાર્યક્રમોનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટના ધોરાજીમાં પણ જેમના પડઘા પડ્યા હતા પાટીદારો ભાઈઓ બહેનોએ હાર્દિક પટેલના સમર્થનમાં એક દિવસના ઉપવાસ સાથે રામધૂનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે પાટીદારોએ રોષ વ્યક્ત કરતા ખેડૂત વિરોધી સરકારને ઉખેડીને ફેંકી દેવાનો હુંકાર પણ કર્યો હતો. આજે અમે વિજયભાઈ વઘાસિયાના ઘરે રામધૂન રાખ્યું છે અને રામધૂન અમારી સફળ થાય, બધાય ખેડૂત બધાય પાટીદાર આમાં સહભાગી થાય અને આવા રામધૂન ઘરે ઘરે થાય, ઘણાય વધે આના ઉપર. અને આ રામધૂન કરવાથી થોડોક ફાયદો કે ઘણો ફાયદો થાય એ આપણા ઉપર છે, પણ હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે બધા આ રામધૂનમાં જોડાવ અને બને ત્યાર સુધી બધાય ઘરે 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 હાર્દિકનું રામધૂન ચાલુ કરો. અને હાર્દિક આજે જે ઉપવાસ ઉપર બેઠો છે અને જે ભૂખો રહ્યો છે, આજે તો એને પાણી બે દીથી એને બિચારે પાણીએ નહોતું પીધું. સ્વામી એને આવીને એમ કીધું તમે બે જળ પાણી, પણ બિચારો કેવો રોવા માંડો. એનું જરાક જોવો ટીવીમાં તો તમને ખ્યાલ આવશે. એટલે અમે આ બધું જોઈ અને આજે અમે અનામત રાખવાનું નક્કી કર્યું, રામધૂન ચાલુ કરી છે. જય સરદાર, જય પાટીદાર, જય મા ઉમા ખોડલ. ગુજરાતના દરેક નાગરિક અને પાટીદાર તમામને વિનંતી કરું, હાર્દિક પટેલ 7 દિવસથી આ અમત ઉપવાસ ઉપર છે. સરકાર આજે ઉપવાસની મંજૂરી નથી આપતી. અંગ્રેજો કરતા પણ ખરાબમાં ખરાબ જો સિદ્ધાંત હોય તો આ સરકારનો છે. અંગ્રેજોએ પણ ગાંધીજીને ઉપવાસ માટે મંજૂરી આપેલી છે. આ સરકાર 144ના કલમ હેઠળ લોકશાહી રૂપે વળેલા ઉપવાસ ઉપર આજે જીવન જરૂરિયાત વસ્તુ પણ આપતી નથી. અને એમ કેમ પ્રકારે લોકોનો લોકશાહીમાં વિશ્વાસ અને જે ગળું દેવા માગે છે એ ખરેખર ખોટું છે. કદાચ સરકારને ખબર ન હોય, 144ની કલમ હોય તો પણ ભલે લોકસંવાદ ચાલુ થઈ ગયું છે અને એને તાલુકે ગામડે ઉપવાસ અને રામધૂન જેવા કાર્યક્રમો પણ ચાલુ થઈ ગયા છે. ખરેખર એક બહુ દુઃખની બાબત છે કે ખેડૂતોનો મામલો હોય તો પણ સરકાર ખબર નહીં કઈ રીતના આગળ વધવા માગે. તો 144ની કલમ હેઠળ પણ કંઈ થવાનું નથી. લોકો ભેગા થઈ ગયા, જાગૃત થઈ ગયા. અલ્પેશ ત્રિવેદી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ધોરાજી.